નમસ્કાર એન્ડ વેલકમ માય સેલ્ફ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એકે કે દોશી મહિલા કોલેજ જામનગર ધ લેક્ચર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ મેનેજમેન્ટ પર્સનલ વાણિજ્ય સંચાલન કર્મચારી સંચાલન આપણે યુનિટ ફોર ટ્રેનિંગ તાલીમ અંતર્ગત અમુક પોઈન્ટનું ડિસ્કશન કરેલું છે આ સેશનમાં આપણે તાલીમ અને વિકાસ નો તુલનાત્મક અભ્યાસ કરવાનો છે કમ્પેરેટિવ સ્ટડી ઓફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ તાલીમ અને વિકાસ એ બંને એકમના બિન સંચાલકીય કામદારો કર્મચારીઓ નિરીક્ષકો અને સંચાલકીય અધિકારીઓને તાલીમ આપવાની પદ્ધતિ છે પણ એમાં અમુક મૂળભૂત તફાવત રહેલા છે એ આપણે જોવાના છે વ્યાખ્યા થી શરૂઆત કરીએ તો તાલીમ એક સૈદ્ધાંતિક વ્યવહારું શિક્ષણ આપવાની પ્રક્રિયા છે કે જેમાં અમુક ખાસ કાર્ય કરવા માટે કર્મચારીની અભિરુચિ કૌશલ્ય અને યોગ્યતામાં વધારો કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે એ કોઈ પર્ટિક્યુલર કામમાં કર્મચારીને માસ્ટર બનાવવા માટે એક વ્યવહારુ શિક્ષણ આપવામાં આવે છે એ છે તાલીમ જ્યારે વિકાસ એ અધિકારીઓની સર્વાંગી પ્રગતિ સાધવાની પ્રક્રિયા છે કોઈ એક કામ માટે નથી એ સર્વાંગી વિકાસ માટે સર્વાંગી પ્રગતિ માટે કરવામાં આવે છે જેમાં અધિકારીઓની માનસિક શક્તિ ગુણો વિશ્લેષણ શક્તિ તર્ક શક્તિ વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને હેતુની દ્રષ્ટિએ વાત કરીએ તો તાલીમ આપવાનો મુખ્ય હેતુ કર્મચારીઓની કાબેલિયત જ્ઞાન જાણકારી જુસ્સો કાર્યક્ષમતા અનુભવ બધામાં વધારો કરવાનો છે કે જેથી કામદાર કર્મચારી કાર્યાભિમુખ બને પરિણામે કર્મચારી કામ પર કાબૂ જમાવી શકે જ્યારે અધિકારીઓનો વિકાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે એ વ્યક્તિત્વનો વિકાસ સબળ નેતાગીરી પૂરી પાડવાની સુસજ્જતા જ્ઞાન બુદ્ધિ પ્રતિભા વિકસાવવાનો છે કે જેથી કામ પ્રત્યે નિષ્ઠા પ્રતિબદ્ધતા જવાબદારી પ્રત્યે જાગૃતતા વધારી શકાય એટલે તાલીમ જે છે એમાં કર્મચારીઓનું કામ માટે કર્મચારીઓને જાણકારી જુસ્સો અને માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે જ્યારે વિકાસમાં અધિકારીઓને વ્યક્તિત્વનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે જેથી ઓવરઓલ ઓવરઓલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ થાય થાય આવે અને જે છે એમનું કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો તાલીમનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે સીમિત છે જ્યારે વિકાસનું કાર્યક્ષેત્ર વિશાળ છે કારણ કે તેમાં કોઈ એક કામ માટે કોઈને માહેર નથી બનાવવાના પણ ઓવરઓલ એમની પર્સનાલિટી વ્યક્તિત્વ જે છે એ ડેવલપ કરવાનું છે પ્રક્રિયા સમયની વાત કરીએ તો તાલીમ જે છે એનું ક્ષેત્ર કાર્યક્ષેત્ર મર્યાદિત છે એટલે એનો ટૂંકા ગાળાની પ્રક્રિયા છે કે જેનો હેતુ બિન સંચાલકીય કામદારો બિન સંચાલકીય કામદારો કે કાર્ય કર્મચારીઓ એટલે કોણ કે જે લોકો ઉચ્ચ સંચાલન સપાટીમાં નથી મધ્ય અને તળ સપાટીમાં કામ કરે છે એવા કર્મચારીઓ એટલે કે બિન સંચાલકીય કર્મચારીઓ એમને ટેકનિકલ જ્ઞાન આપવાની પદ્ધતિસરની તાલીમ છે વિકાસ એ લાંબા ગાળાની પદ્ધતિ છે કારણ કે એનો અર્થ વિસ્તૃત છે એમાં ઘણા બધા બાબતો જે છે એને આવરી લેવામાં આવે છે અને એક શૈક્ષણિક પ્રક્રિયા છે જેનો સામાન્ય હેતુ સંચાલકો સંચાલકે અધિકારીઓને સૈદ્ધાંતિક જ્ઞાન આપવા માટે કરવાનો છે હવે સંબંધની વાત કરીએ તો તાલીમ માત્ર યાંત્રિક અને ટેકનિકલ પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે એમાં માત્ર કોઈ એક કામ કરવા માટે જે ટેકનિકલ એનું આખી પ્રોસેસ હોય એ એમને સમજાવવામાં આવે છે અને યાંત્રિક બાબતો સમજાવવામાં આવે છે જ્યારે વિકાસ એ તાત્વિક અને સૈદ્ધાંતિક અને શૈક્ષણિક ખ્યાલ સાથે સંબંધ ધરાવે છે વિકાસમાં સૈદ્ધાંતિક મૂલ્યો સમજાવવામાં આવે છે તાત્વિક બાબતો સમજાવવામાં આવે છે અને શૈક્ષણિક બાબતો જે છે આવરી લેવામાં આવે છે હવે કોના માટે તો તાલીમ છે એ બિન સંચાલકીય કર્મચારીઓ માટે ઘડવામાં આવે છે જ્યારે સંચાલકો માટે સંચાલકીય અધિકારીઓ માટે વિકાસ કાર્યક્રમ ઘડવામાં આવે છે અંકુશની વાત કરીએ તો તાલીમમાં અંકુશ સ્થાપવામાં આવે છે એટલે કે નીચલી સપાટી એ કામદારો માટે અંકુશ જરૂરી બને પણ વિકાસ કાર્યક્રમ જે છે એમાં અંકુશ સહજપણે આવી જ જાય કારણ કે વિકાસ કાર્યક્રમ ઉચ્ચ સપાટી સંચાલકો માટે હોય છે એટલે એમાં અંકુશ નિયમન જે છે એ આપોઆપ આવી જાય છે રાખવો નથી પડતો

કે જે અધિકારીઓમાં પ્રેરણાનું સિંચન કરે છે એટલે એનું conclusion એવું આપી શકાય કે તાલીમ એક કાર્યાત્મક અર્થ મુજબ હોય છે અને વિકાસ છે એ અમલીકરણના સંદર્ભમાં હોય છે તાલીમ વ્યક્તિમાં અમુક ખાસ પ્રકારની કુશળતા વિકસાવે છે જ્યારે વિકાસ છે એ સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે તાલીમ જે છે એ વ્યક્તિની પ્રવર્તમાન જરૂરિયાતોને પહોંચી વળે છે જ્યારે વિકાસ છે એ ભાવિ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિકાસ કાર્યક્રમ યોજવામાં આવે છે એક ટેબલ આપેલું છે તમારી બુકમાં પેજ નંબર વન થર્ટી ઉપર એ તમે જોઈ શકો છો કે તાલીમને વિકાસના રેફરન્સ માટે કે શીખવાનો દ્રષ્ટિકોણ હુ વોટ વાય એન્ડ વેન તો તાલીમમાં હું એટલે કોણ તો એમાં બિનસંચાલકીય નિષ્ણાંત હોય છે અને વિકાસમાં સંચાલકીય નિષ્ણાંત હોય છે વોટ શું શિખવાડવામાં આવે છે તો તાલીમમાં યાંત્રિક અને ટેકનિકલ બાબતો અને વિકાસમાં સૈદ્ધાંતિક અને તાત્ત્વિક બાબતો વાય તો તાલીમ કોઈ ખાસ હેતુ કે કામ શીખવવા માટે આપવામાં આવે છે વિકાસ સામાન્ય જ્ઞાન માટે કરવામાં આવે છે અને ક્યારે તો તાલીમ જે છે ટૂંકા ગાળા માટે હોય છે વિકાસ છે એ લાંબા ગાળા માટે હોય છે તો આ જે છે એ થયો ડિફરન્સ તાલીમ અને વિકાસનો તુલનાત્મક અભ્યાસ કમ્પેરેટિવ સ્ટડી ઓર ડિફરન્સ ઓર ડિસ્ટિંગવિશ બિટવીન ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ અહીંયા એક તમે ટ્રાયંગલ જોવો છો એમાં છે કે સૌથી પહેલાં એજ્યુકેશન જરૂરી છે એજ્યુકેશન મતલબ ફોર્મલ એજ્યુકેશન ઓફ એનીથિંગ એજ્યુકેશન મળે પછી તમે જોબ જોઈન કરો એમાં તમને પર્ટિક્યુલર કામ કરવા માટેની ટ્રેનિંગ આપવામાં આપવામાં આવે એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ ધ યુનિટ યુ આર વોકિંગ ઇન અને ટ્રેનિંગ પૂરી થાય પછી તમે જે છે એ ઉપર અગર સંચાલક કે સપાટી સુધી પહોંચો ત્યારે તમારું ડેવલપમેન્ટ જે છે એ કરવામાં આવે થેન્ક યુ ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધ મેલ ડીબી ડોટ ધ્રુવિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ